वापी पंથકના ચોમાસામાં રસ્તાઓ પર રખડતા પશુઓનો ત્રાસ અનેક મોટા અકસ્માતો સર્જી લોકોના જીવ હણી લે સુધી નિયમિત બનતા હશે. જો કે કોઈ પણ શહેર કોઈ રખડતા પશુનો ત્રાસ આખું વર્ષ વર્તતો જ હોય છે. આ માટે પશુપાલકો મુખ્ય જવાબદાર હોવા છતાં તંત્ર તેની સામે કોઈ ઠોસ કાર્યવાહી કરી શકતું નથી. વાપીમાં પણ આવા રખડતા પશુઓના ત્રાસથી છુટકારો મેળવવામાં પાલિકાને પશુ દીઠ 11,000 લેખે કુલ 10.23 લાખ નો ફટકો વાગ્યો છે. વાપી નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલના જણાવ્યા મુજબ એક મહિનામાં 93 પશુઓને પકડી પાલિકાએ પાંજરાપોળમાં મૂક્યા છે, જેમાં પાલિકાને 10.23 લાખ નો આવા પશુઓનો નિભાવવા ખર્ચ કરવો પડ્યો છે. ત્યારે પશુપાલક માલિકો આ અંગે જાગૃત થાય અને પશુને રસ્તા પર ના છોડે તેવી અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે રસ્તા પર અડીંગો જમાવી બેસી જતા આવા પશુઓને કારણે અનેકવાર ગમખ્વાર અકસ્માતો થયા છે, જેમાં લોકોના જીવ પણ ગયા છે. ત્યારે દૂધના પૈસા ગજવે સેરવી પશુને નદરિયાતું મુકતા માલધારીઓ અને પશુપ્રેમી સંસ્થાઓ જાગૃત નહીં બને તો આ સમસ્યાનો ક્યારે ઉકેલ નહીં આવે. ગાય માતા સહિતના પશુઓ વાહન અડફે તે પોતે મોતને બેઠશે તે બીજાને પણ મારતા રહેશે. પકડી પણ છે અને પાંજરાપોળમાં પણ મોકલી છે. બોલ, આજે આજે કામગીરી છે એ કઈ રીતની થઈ રહી છે? વાપી નગરપાલિકા દ્વારા જે ચોમાસું આવે ત્યારે દૂધના ઉત્પાદકો છે અને દૂધનો જે વ્યવસાય કરતા ભાઈઓ બહેનો છે એમના દૂધ આપતા ઢોરને જો ચોમાસામાં એ દૂધ ના આપતું હોય તો એને છૂટું ઉઠી દે છે અને એ રસ્તા પર બેસીને અડચણો પેદા કરે છે. એવા સમયે અમારું રાતા પાંજરાપોળ સાથે એગ્રીમેન્ટ થયેલું છે અને અમે એક પ્રાણીના 11,000 રૂપિયા આપીએ છીએ. એવા ગયા મહિનામાં 93 પ્રાણીઓને પકડીને અમે પાંજરાપોળમાં રાતામાં મોકલાવેલા છે અને 10,23,000 રૂપિયા એના અમે ભરેલા છે. એટલે મારી તો આ દૂધનો વ્યવસાય કરતા માલિકોને નમ્ર વિનંતી છે કે જ્યારે આખું વર્ષ તમને આ દૂધ આપતા પ્રાણીઓનું તમે એમની પાસેથી જે આવક મેળવો છો તો જ્યારે એ દૂધ નથી આપતા ત્યારે તમારે એમને સાચવવાની તમારી જવાબદારી છે. કારણ કે આના લીધે બિચારા પ્રાણીને પણ ભોગવવું પડે છે. રસ્તામાં એ બેઠેલા હોય, કોઈ મોટરસાઇકલ કે ગાડીવાળો અડાડીને જાય, એ મૂંગા પ્રાણીઓ બિચારા એવું દુઃખ સહન કરે છે. ત્યારે મારી દૂધના જે વ્યવસાય કરતા માલિકોને નમ્ર વિનંતી છે કે આપ આમાં ધ્યાન આપીને આપના પ્રાણીઓને જ્યાં પણ તમે ઢોર ચરવા માટે લઈ જાઓ તો સાથે જઈને એને પાછા લાવીને મૂકો, પણ રસ્તા પર રખડતા ન મૂકો. આના માટે કોઈ આપણે કડક નિયમો અમલ કરીને આ લોકોને દંડ કરી શકીએ એવી કોઈ જોગવાઈ ખરી અને એવી કઈ કરી છે? આપણે એના માટે વિચારીએ છીએ, પણ અમારા માટે કઠિન જે પરિસ્થિતિ છે કે એને આઈડેન્ટિફાય કરવો બહુ મુશ્કેલી પડે છે. ભાઈ, એને કઈ રીતે આ ઢોરનો માલિક કોણ છે એને મેળવવો એ કઠિન. આખા વિસ્તારના બધા ઢોરને જો કંઈક આઈડેન્ટિફાય કરીને કંઈક ટેગ લગાવવામાં આવે, પણ વિચારીએ છીએ. કઠિન પરિસ્થિતિ છે, પણ જોઈએ આવનારા દિવસોમાં એમાં કંઈ નિર્ણય કરીએ. ખાસ કરીને પાલિકા વિસ્તારની અંદર કેટલા એવા રખડતા ઢોર હશે કે જે સામાન્ય સંજોગોની અંદર હજુ પણ રસ્તા ઉપર રખડ્યા કરે છે, એનો આંકડો મેળવવો તો કઠિન છે. કારણ કે આવડા મોટા નગરપાલિકા વિસ્તારમાં કયા કયા વિસ્તારમાં ક્યાં નહીં, એના માટેના પ્રશાસન માટે હમણાં લિમિટેડ અમારો સ્ટાફ હોવાથી એ આંકડા મેળવવા અમારા માટે બહુ કઠિન છે.